नमस्कार विद्यार्थी मित्रों, फरीथी तमारू स्वागत छे आपणे YouTube चैनल उपर। अने आजे आपणे जे धोरण 12 नी अंदर चैप्टर नंबर 11 एना लेक्चर नंबर 7 नी अंदर RDNA टेक्नोलॉजी जे छे एना स्टेप आपणे भणी रह्या छीए। छेल्ला लेक्चर नी अंदर के आपणे यजमान नी अंदर RDNA कई रीते दाखल करी शकाय ए स्टेप विशे भण्या था। ओके, अने એમાં જે ટ્રાન્સફોર્મર છે અને નોન ટ્રાન્સફોર્મર છે એને કઈ રીતે અલગ કરી શકાય એના વિશે જોઈતું। હવે એના પછીનું સ્ટેપ જે છે એના વિશે આપણે જોવાનું છે। અને સ્ટેપ જે છે કે ભાઈ વિદેશી અથવા જે પરજાત જનીન જે છે, એટલે વિદેશી જનીન જે છે એની નિપજ મેળવવી। ઓકે, હવે એક બેઝિક વસ્તુ છે કે આપણે જે પણ આપણું ઈચ્છિત જનીન છે બરાબર એને આપણે પ્લાઝમિડમાં ટ્રાન્સફર કર્યું। શેમાં ટ્રાન્સફર કર્યું? પ્લાઝમિડમાં। એ પ્લાઝમિડને કોઈ યજમાનની અંદર ટ્રાન્સફર કર્યું, એ જે હવે RDNA છે એને કોઈ યજમાનની અંદર ટ્રાન્સફર કર્યું। ઓકે, હવે આપણે આનું ક્લોનિંગ કરાવીએ છીએ, એટલે એની સંખ્યામાં વધારો કરાવીએ છીએ, એની સાથે સાથે આપણું ઈચ્છિત જનીનમાં પણ શું થાય છે? વધારો થાય છે। પણ શું આપણે ઈચ્છિત જનીનને ખાલી એમ્પ્લિફાય જ કરાવવો છે? ના, એ જે જનીન જે છે એની નિપજ મેળવવી છે। આપણે શું કરવી છે? નિપજ। ફોર એક્ઝામ્પલ, આ જે જનીન છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે, ધારો કે આ જે છે લાઇપેજ ઉત્સેચક માટેનું જનીન છે। કોના માટેનું જનીન છે? આ જનીન છે કે જે એવો છે કે જે લાઇપેજ ઉત્સેચક બનાવે છે, એને આપણા બેક્ટેરિયામાં દાખલ કર્યો, આપણે એને પ્લાઝમિડની અંદર દાખલ કર્યું, અને પ્લાઝમિડ થ્રુ એ વિદેશી જનીન, આ જે આપણો જે એને વિદેશી જનીન કહેવાય, ઓકે, એને આપણે યજમાનમાં દાખલ કર્યો, બરાબર, બેક્ટેરિયાનો ગ્રોથ કરાયો, બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થયો। ઓકે, હવે એક સમય એવો આવશે કે બેક્ટેરિયા જે છે આ જનીન છે એને એક્સપ્રેસ કરશે। શું કરશે? એક્સપ્રેસ, એટલે એનું અભિવ્યક્તિ થશે, એટલે એનું પ્રત્યાંકન અને ભાષાંતરણ થશે, અને લાઇપેજ ઉત્સેચકનું જનીન છે એમાંથી લાઇપેજ બનશે। શું બનશે? ઓકે, તો એ આપણી નિપજ કહેવાય, પ્રોડક્ટ કહેવાય। ઓકે, તો આપણો અલ્ટિમેટલી ગોલ તો એ જ છે કે આપણે ઈચ્છિત જનીનનું નિપજ મેળવવી। શું કરવી? નિપજ। એટલે અહીંયા એ છે કે વિદેશી અથવા પરજાત જનીન જે છે એની નિપજ મેળવી। ઓકે, હવે જે આ નિપજ મેળવીએ એ આપણે સ્મોલ સ્કેલ, નાના પાયે પણ મેળવી શકીએ, અને લાર્જ સ્કેલ, મોટા પાયે પણ આપણે નિપજ એની અંદરથી મેળવી શકીએ છીએ। ઓકે, હવે આપણે જે પણ આપણું RDNA હોય, RDNA એટલે તમને ખ્યાલ આવી ગયો કે આપણે ઈચ્છિત જનીન સાથેનું વાહક DNA, જે આપણે હવે એની અંદર શું હોય? વિદેશી જનીન હોય। ઓકે, એને આપણે ધારો કે કોઈ બેક્ટેરિયાના કોષમાં દાખલ કરીએ છીએ, કોઈ વનસ્પતિ કોષ હોય એની અંદર દાખલ કરીએ છીએ, ઓકે, અથવા તો કોઈ પ્રાણી કોષ હોય એની અંદર આપણે વહન કરીએ છીએ। ઓકે, એની અંદર પછી શું થાય કે આપણું જે RDNA છે, પુનઃ સંયોજિત DNA છે, એની અંદર જઈ અને શું થાય છે? બહુગુણિત થાય, બરાબર ને? જેમ જેમ બેક્ટેરિયા અથવા જે પણ કોષ હોય એના નંબર વધશે તો આપણું જે ઈચ્છિત જનીન છે એની સંખ્યામાં પણ શું થાય? વધારો થશે। ઓકે, એ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ? ચાલ, પણ આપણે શું બહુગુણિત કરવો ત્યાં સુધી આપણે મર્યાદિત નહીં રહીએ। આપણે શું કરવાનું છે? જે RDNA છે, આપણો જે વિદેશી જનીન છે, બરાબર, કે RDNA આપણી જે ટેકનોલોજી જે છે એનો અંતિમ ઉદ્દેશ તો શું છે કે ભાઈ ઈચ્છિત જનીન જે છે, આપણો જે ઈચ્છિત જનીન જે છે એમાંથી આપણે આપણું ઈચ્છિત પ્રોટીન જે છે એનું ઉત્પાદન કરવાનું છે। શું કરવાનું છે? એનું ઉત્પાદન કરવું, એ જ આપણો ટાર્ગેટ છે। ઓકે, હવે આગળ જોઈએ। હવે આપણે ધારો કે આ બેક્ટેરિયાને જેમો ટ્રાન્સફર કરીએ, ઓકે, તો હવે બેક્ટેરિયા જે છે એને જે પરિસ્થિતિઓ આપણે પૂરી પાડવી પડશે, ધારો કે કોઈ બેક્ટેરિયા છે કે ભાઈ આની અંદર ટ્રાન્સફર તો કર્યો, પણ બેક્ટેરિયા જે છે
એનો વધુમાં વધુ ગ્રોથ થાય એવી પરિસ્થિતિ આપણે પૂરી પાડવી પડે કે ભાઈ આ બેક્ટેરિયા છે જેની અંદર આપણે આ ડીએનએ ટ્રાન્સફર કર્યો એ બેક્ટેરિયા છે એને ધારો કે એ 35 ડિગ્રીએ એની વૃદ્ધિ બહુ જ સારી રીતે થાય છે તો એને એ પ્રકારની પરિસ્થિતિ પૂરી પાડો. આ બેક્ટેરિયા છે કે ભાઈ એસિડિક પરિસ્થિતિમાં ગ્રોથ થાય છે તો એને એસિડિક પરિસ્થિતિ પૂરી પાડો. બેઝિક પરિસ્થિતિમાં હોય એટલે કે બેઝિક મીડિયમમાં ગ્રોથ થતા તો બેઝિક મીડિયમ પૂરું પાડો. એને ધારો કે કોઈ અલગ પ્રકારના પોષક દ્રવ્યોમાં એનો ગ્રોથ સારો થાય છે એટલે તો એની જે ઇષ્ટતમ પરિસ્થિતિ કહેવાય, શું કહેવાય, ઇષ્ટતમ, એની અંદર એનો ગ્રોથ સારો હોય તો આપણે બધી એ પરિસ્થિતિ એને પૂરી પાડવી પડે. શું કરવી પડે? તો જ એનો ગ્રોથ થાય, નહીંતર એનો ગ્રોથ થાય નહીં. ઓકે. તો જે વિદેશી જનીન જે છે, જે પણ વિદેશી જનીન છે, ઇષ્ટતમ પરિસ્થિતિ ઓમાં જ અભિવ્યક્ત થાય. ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે. વિદેશી જનીન યજમાનની અંદર ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થશે. ઓકે. તો જે પણ યજમાન કોષ જે છે એમાં આપણે જે વિદેશી જનીન હોય આરડીએનએ હોય એની અભિવ્યક્તિ જે છે એને આપણે સમજવા માટે આપણે ઘણી બધી તકનિકી ટેકનિકલી બાબતોને ઊંડાણપૂર્વક સમજવી ખૂબ જ જરૂરી છે. તો ઘણી બધી બાબતો જે છે, જે તકનિકી બાબતો છે એ આપણે સમજવી જરૂરી છે. ઓકે. કે કઈ રીતે થતી હોય બધી પ્રોસેસ. ઓકે. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે કહીએ કે આપણે જે આરડીએનએ છે, ઇચ્છિત જનીન છે, એનો ગ્રોથ કરાવીએ છીએ. ઓકે. તો જ્યારે આપણે કોઈ પણ ધારો કે એના માટે પરિસ્થિતિ આપણે કેવી બનાવી દઈએ, અનુકૂળ બનાવી દઈએ. કેવી બનાવી દઈએ? અનુકૂળ. ઓકે. તો એનાથી શું થશે? એ અનુકૂળ પરિસ્થિતિ આપણે બનાવ્યા પછી આપણે એમાંથી એનું વ્યાપક ઉત્પાદન કરી શકાય છે. એમાંથી એનું વ્યાપક ઉત્પાદન, ધારો કે બેક્ટેરિયા છે એમાં આપણે આનો ઉત્સેચક નાખ, હવે આને જેવી પરિસ્થિતિ જોઈએ છે એવો આપણે પૂરી પાડશું તો એનો વધુમાં વધુ ગ્રોથ થશે અને જેટલા મીડિયમમાં ગ્રોથ કરવો છે તો એનું વ્યાપક ઉત્પાદન આપણે કરી શકાય છે. હવે પુનઃસંયોજિત પ્રોટીનની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે આરડીએનએ દ્વારા જે આપણે પ્રોટીનનું ઉત્પાદન કરીએ, બરાબર, ધારો કે આ લાઇપેજ ઉત્સેચકનો જનીન છે, એકચ્યુઅલી આ બેક્ટેરિયાનો છે જ નહીં, બરાબર, આપણે શું કર્યું, બહારથી જનીન એને નાખ્યો, છતાં પણ આ બેક્ટેરિયા જે છે એ એનું ઉત્પાદન કરે છે, એને અભિવ્યક્ત કરે છે. તો આ જનીન માટે આ યજમાન તો શું કહેવાય? વિષમયુગ્મી કહેવાય. કેવું કહેવાય? વિષમયુગ્મી. કે જો કોઈ પ્રોટીન સંકેતન, જો કોઈ પ્રોટીન સંકેતન જે છે એમાં જનીન કોઈ વિષમ જાત યજમાનમાં અભિવ્યક્ત થાય, ઓકે, જેવું કોઈ પ્રોટીન સંકેતન જનીન, ધારો કે આ કોઈ એક પ્રોટીન એટલે લાઇપેજ ઉત્સેચક છે, પ્રોટીન જ કહેવાય, પ્રોટીન સંકેતન જનીન એ શું કરે છે? વિષમયુગ્મી યજમાનમાં, કેવો, અથવા વિષમજાત યજમાનની અંદર અભિવ્યક્ત થાય, બરાબર. અને અભિવ્યક્ત થાય એટલે શું કહેવાય? એનું પ્રોટીન બનાવ્યું કહેવાય. શું કહેવાય? પ્રોટીન. ઓકે. એટલે એનાથી જે પ્રોટીન બનશે એને આપણે એનાથી પુનઃસંયોજિત પ્રોટીનનું નિર્માણ થાય. એનાથી શું થાય? પુનઃસંયોજિત પ્રોટીનનું નિર્માણ થશે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એ અભિવ્યક્ત થાય છે એટલે એની અંદર પુનઃસંયોજિત પ્રોટીન જે છે એ બનાવવાનું કામ કરે છે. ઓકે. ધારો કે આણે પ્રોટીન બનાવી દીધું તો આપણે શું કરવું પડે? એમાંથી અલગ કરવું પડે. શું કરવું પડે? અલગ કરવું પડે, બરાબર. ધારો કે આમના બધું પ્રોટીન બની ગયું તો આમાંથી અલગ કરવું પડે.
અલગ કર્યા પછી એને પ્યોર કરવું પડે, શુદ્ધ કરવું પડે, એટલે શુદ્ધિકરણ પણ કરવું પડે. એ એના નેક્સ્ટ સ્ટેપની અંદર આવશે. અત્યારે આપણે એ જોઈએ છીએ કે વિદેશી પ્રજાત જનીન જે છે એની નિપજ કઈ રીતે મેળવી શકીએ. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે આગળ જોઈએ. કે આપણે પ્રયોગશાળામાં આ વસ્તુ નાના પાયે થઈ શકે, પ્રયોગશાળામાં આ પ્રક્રિયા જે છે એ નાના પાયે થતી હોય, કેવા સ્તરે થતી હોય, ઓકે, સ્મોલ સ્કેલમાં થતું હોય. કારણ કે કેવું છે, ધારો કે કેટલા બેક્ટેરિયા બનશે એ એના સંવર્ધન માધ્યમ ઉપર આધાર રાખે. ધારો કે સંવર્ધન માધ્યમ ઓછું તો બેક્ટેરિયા ઓછા બનવા, સંવર્ધન માધ્યમ વધારે હોય તો બેક્ટેરિયા વધારે બનવાના, તો પ્રોડક્ટ પણ કેવી બનશે, વધારે. એટલે એના સંવર્ધન માધ્યમ ઉપર અસર કરશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે, ઈચ્છિત પ્રોટીન જે છે, બરાબર, ઈચ્છિત પ્રોટીન જે છે એના નિષ્કર્ષણ, ઉચ્છિત પ્રોટીન જે છે એનું નિષ્કર્ષણ કરવા માટે આપણે શું કરવું પડે, સંવર્ધન માધ્યમ જે છે એનો ઉપયોગ કરવો પડે. શું કરવો પડે, એના વગર કશું ચાલે. બેક્ટેરિયાને ખાવાનું તો આપવું પડે કે નહીં, બરાબર છે. સંવર્ધન માધ્યમ એટલે ન્યુટ્રિયન્ટ મીડિયમ કહેવાય, બરાબર. એની અંદર બેક્ટેરિયા ગ્રોથ થાય. ધારો કે આ એક સંવર્ધન માધ્યમ છે અહીંયા, બરાબર. એની અંદર ધારો કે આપણે બેક્ટેરિયાને ટ્રાન્સફર કરી તો બેક્ટેરિયા શું કરશે, એની સંખ્યામાં અહીંયા વધારો થશે અને સંવર્ધન માધ્યમમાં જે ખોરાક છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. એ વાત છે. ઓકે, તો આપણે સંવર્ધન માધ્યમ જે છે, ઓકે, અને પછી સંવર્ધન માધ્યમ ઉપયોગ કરો એટલે એમાં નીચ આપણે જે પણ ઈચ્છિત જનીન હોય એની નિપજ બને, અને પછી જે પણ નિપજ જે છે એની પછી અલગ અલગ જે પદ્ધતિઓ જે છે એના દ્વારા એનું શું કરવાનું, અલગીકરણ કરવાનું. શું કરવાનું, અલગીકરણ કરવાનું. અલગીકરણ કરી અને પછી એનું શું કરવાનું, શુદ્ધિકરણ કરવાનું, એને પ્યોરિફાય કરવાનું. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી, બરાબર. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે આપણે વધુમાં વધુ આ બેક્ટેરિયા જે છે એનો ગ્રોથ કઈ રીતે કરી શકાય, નાના પાયે અને મોટા પાયે પણ. હવે ઘણીવાર શું થાય કે બેક્ટેરિયા જે છે, બરાબર, ધારો કે ફોર એક્ઝામ્પલ આ એક ટેસ્ટ ટ્યુબ છે, બરાબર. ધારો કે આની અંદર આ સંવર્ધન માધ્યમ છે, આની અંદર ધારો કે બેક્ટેરિયાનું માધ્યમ નાખવામાં આવે, બરાબર. ઓકે, હવે બેક્ટેરિયા ગ્રોથ થશે ફોર એક્ઝામ્પલ આ માધ્યમની અંદર, આ પોષક માધ્યમ છે એમાં બેક્ટેરિયા ગ્રોથ થાય છે, ઓકે, એની સંખ્યામાં વધારો થાય છે. હવે એક સમય એવો આવશે કે એમાંથી બધો ખોરાક જે છે એ ઉપયોગમાં લેવાઈ જાય છે, જે પણ પોષક માધ્યમ છે ઉપયોગમાં, તો આની એક લિમિટેશન બની જાય. શું બની જાય, લિમિટેશન. પણ ઘણીવાર શું થાય, ધારો કે ફરી પાછા બેક્ટેરિયા છે એને કોઈ નવા માધ્યમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે તો એનો વધારે ગ્રોથ થાય. એટલે જે મીડિયમ જે છે સતત બદલાતું રહે, નવું ફ્રેશ મીડિયમ એડ થતું રહે, તો ગ્રોથ કેવો થાય એમનો, સારો થાય અને વધારે જોવા મળશે. એટલે મીડિયમ જે છે, ઓકે, તો આપણે કોષ જે છે એને સતત સંવર્ધન માધ્યમ જે છે એમાં આપણે બહુ ગુણિત કરી શકાય છે. ઓકે, એની અંદર શું કરવાનું કે જે પણ વપરાયેલ માધ્યમ હોય, બરાબર, જે પણ વપરાયેલ માધ્યમ હોય અને એક બાજુથી નીકાળી દેવાનું, ઓકે, અને નવું માધ્યમ જે છે એમાં સતત દાખલ કરવાનું. નવું માધ્યમ સતત શું કરવાનું, દાખલ કરવાનું. ઓકે, ધારો કે આ મીડિયમ છે, એક બાજુથી સતત નવું માધ્યમ દાખલ થતું હોય, બરાબર, અને બીજી બાજુથી જે વપરાયેલ માધ્યમ જે છે એ સતત રિમૂવ થતું હોય, તો ફ્રેશ મીડિયમ જેટલું એડ થશે એટલો બેક્ટેરિયાનો ગ્રોથ કેવો થશે,
વધારે થશે. ઓકે, હવે બેક્ટેરિયાનો ગ્રોથ કઈ રીતના થાય? ધારો કે સમય સાથે બેક્ટેરિયાનો ગ્રોથ જોઈએ, બરાબર, એનો ગ્રાફ આપણે ફોર એક્ઝામ્પલ ડ્રો કરીએ તો શરૂઆતમાં બેક્ટેરિયા જે છે કોઈ પણ માધ્યમમાં જાય એટલે શરૂઆતમાં એની વૃદ્ધિ ધીમી હોય, એની વૃદ્ધિ કેવી હોય? ધીમી હોય. ઓકે, એને મંદ વૃદ્ધિ અવસ્થા કહેવાય. શું કહેવાય? પછી એક ટાઈમ એવો આવે કે એની વૃદ્ધિ એકદમ ઝડપથી વધે, એને ઝડપી વૃદ્ધિ અવસ્થા કહેવાય. શું કહેવાય? આ જે છે મંદ વૃદ્ધિ અવસ્થા, એક ટાઈમે ઝડપી વૃદ્ધિ અવસ્થા. તો સતત નવું માધ્યમ મળવાના કારણે એનો ઝડપી વૃદ્ધિ અવસ્થા થશે. કેવી થશે? ઝડપી વૃદ્ધિ. પછી એક ટાઈમ એવો આવે કે બેક્ટેરિયાનો ગ્રોથ પછી સમય સાથે થતો નથી, એ સ્થાયી થઈ જાય, એને કહેવાય સ્થાયી વૃદ્ધિ અવસ્થા. શું કહેવાય? સ્થાયી વૃદ્ધિ અવસ્થા. ઓકે, તો નવું માધ્યમ સતત દાખલ કરવાથી શું થાય કે સક્રિય સ્વરૂપે, એટલે કે ઝડપી અથવા તો વિસ્તારિત પ્રાવસ્થામાં એ જળવાઈ રહે છે. કઈ અવસ્થામાં જળવાઈ રહે છે? ઝડપી પ્રાવસ્થામાં જળવાઈ રહે છે. એટલે જેમ બને તેમ વધુમાં વધુ જેટલા બેક્ટેરિયા વધારે બનશે એટલું જ આપણી પ્રોડક્ટ કેવી બનવાની? વધારે. તો સતત સંવર્ધન કહેવાય. શું કહેવાય? સતત એટલે એક બાજુ સતત નવું માધ્યમ એડ થાય, જૂનું માધ્યમ દૂર થાય. કન્ટિન્યુઅસ સંવર્ધન કહેવાય. કેવું કહેવાય? કન્ટિન્યુઅસ સંવર્ધન. ઓકે, તો નોર્મલી આ એક કોન્સેપ્ટ છે કે જેનાથી આપણે વધુમાં વધુ બેક્ટેરિયાનો ગ્રોથ કરાવી શકાય. પછી એક ટાઈમ સ્થાયી વૃદ્ધિ આવી જાય ત્યારે એ નિશ્ચિત પ્રોટીનનું ઉત્પાદન કરે. શું કરે? નિશ્ચિત પ્રોટીનનું ઉત્પાદન કરતું હોય છે. ઓકે, હવે આપણે જોઈએ કે આપણે લાર્જ સ્કેલમાં, કેવું, મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર ધારો કે કોઈ પ્રોટીનનું નિર્માણ થતું હોય તો એના માટે શું ઉપયોગમાં લેવાય છે? ઓકે, હવે લેબમાં તો કેવું, ધારો કે 5 લિટર 10 લિટર એવું સંવર્ધન માધ્યમમાં ગ્રોથ થાય. પણ મોટા પાયે કેવું હોય કે મોટા મોટા એવા બાયો રિએક્ટર હોય જેમાં 100 લિટરથી 1000 લિટર સુધીનું સંવર્ધન માધ્યમ એમાં આવી શકે અને બેક્ટેરિયાનો ગ્રોથ એ રીતે થતો હોય. તો હવે આપણે જોવાનું છે જૈવ ભઠ્ઠી વિશે. કોના વિશે? જૈવ ભઠ્ઠી. ઓકે, હવે આપણે કે કોઈપણ નિપજ જે છે એમાં ઓછું સંવર્ધન માધ્યમ હોય તો પર્યાપ્ત માત્રામાં આપણે નિપજ બનાવી શકતા નથી. હવે આપણે જે નિપજ જે છે એ વધુ માત્રામાં બનાવી છે તો એના માટે સ્પેશિયલી અમુક એ પ્રકારના ડિવાઇસ આવે જેને જૈવ ભઠ્ઠી કહેવામાં આવે. શું કહેવામાં આવે? જૈવ ભઠ્ઠી, બાયોરિએક્ટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓકે, એવા બાયોરિએક્ટરના બે ડાયાગ્રામ અહીંયા દર્શાવેલા છે. એ વસ્તુ તમારે ખાસ. ઓકે, એટલે એનાથી શું થાય? જૈવ ભારનું ઉત્પાદન થાય. શું થાય? આની અંદર જૈવ ભારનું ઉત્પાદન થાય. ઓકે, હવે નોર્મલી આ જૈવ ભઠ્ઠી જે છે કેટલા કદના હોઈ શકે છે કે એની અંદર કેટલું માધ્યમ જે છે આવતું હોય છે કે 100 લિટરથી 1000 લિટરના એ હોય છે લેબની અંદર. તો 5 લિટર 10 લિટર પણ આની અંદર આપણે સંવર્ધન માધ્યમ કેટલું ભરી શકીએ છીએ? 100 લિટરથી લઈ અને 1000 લિટર સુધી. ઓકે, તો આનું ઉત્પાદન પણ મોટા પાયે થશે. ઓકે, એટલું તો બેક્ટેરિયા એટલા વધારે બનશે અને એને એવી બધી જ પરિસ્થિતિ આપવામાં આવશે જેથી એનો ગ્રોથ કેવો થાય? મેક્સિમમ થાય. ઓકે, હવે એની ખાસિયત શું છે? આપણે જે પણ સૂક્ષ્મ વનસ્પતિ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, બરાબર, કોઈ માનવ કોષ હોય, બરાબર, એની સાથે આપણે જે કાચા સામાન રાખવામાં આવે. ઓકે, હવે દેખો આપણે જે બેક્ટેરિયા જે છે, બરાબર, ધારો કે કોઈ પણ એક પર્ટિક્યુલર કોષો છે,
અને એની અંદરનું જે માધ્યમ સંવર્ધન માધ્યમ એ કાચો સામાન કહેવાય, રો મટીરિયલ કહેવાય. એની અંદર એનું શું કરવાનું છે? ગ્રોથ કરવાનો છે. ઓકે, તો એનો કાચા સામાન તરીકે ઉપયોગ કરવામાં આવે અને એના સ્વરૂપે, એના જૈવ સ્વરૂપે આપણને નિપજો મળશે. શું મળશે? ઓકે, કોઈ નિપજો મળે અથવા તો ઉત્સેચકો પણ, આપણે વાત કરી આપણને ઉત્સેચકો મળે, ઓકે, વગેરેમાં એ પરિવર્તિત થાય. ઓકે, અને જ્યારે આ પ્રક્રિયા થતી હોય એટલે એના માટે જે પણ પરિસ્થિતિ જરૂરી હોય, જેમ કે ભાઈ આપણે વાત કરીએ કે ભાઈ એને જરૂરી પીએચ, એને જરૂરી ટેમ્પરેચર, એને જરૂરી ક્ષાર, જે પણ સોલ્ટની રિક્વાયરમેન્ટ હોય એ પણ આપીએ, જરૂરી વિટામિન, પ્રોસેસ દરમિયાન જો ઓક્સિજનની જરૂર હોય તો પણ આપણે એને પૂરી પાડીએ, જેથી કરીને આ પ્રોસેસ થાય. ઓકે, હવે મોટે ભાગે બાયો રિએક્ટર જે છે, અહીંયા બે ડાયાગ્રામ આપેલા છે. એક સરળ સ્ટીરેડ ટેન્ક બાયો રિએક્ટર છે, આ પહેલો ડાયાગ્રામ, અને બીજું જે છે સ્પર્જ સ્ટીરેડ બાયો રિએક્ટર. ઓકે, હવે કોઈ પણ બાયો રિએક્ટર જે છે કેવું હોય, ઓકે, ધારો કે આખું આ બાયો રિએક્ટર છે, આ એની બાઉન્ડ્રી છે. ઓકે, ચાલો, એની અંદર આપણે વન બાય વન કઈ પરિસ્થિતિ આવેલી છે એ જોઈએ. કે નોર્મલી જે આ મિશ્રક ટેન્ક છે, આ સ્ટીયરેડ એટલે એનો મતલબ થાય મિશ્રક. ઓકે, મિશ્રક ટેન્ક જે છે સામાન્ય રીતે કેવી છે? નળાકાર છે. કેવી છે? નળાકાર. ઓકે, સિલિન્ડ્રિકલ શેપની અંદર છે. એનું તળિયું જે છે, એનું તળિયું જે છે અંદરની બાજુથી સહેજ ઉપસેલું હોય. કેવું હોય? એનું તળિયું તમે જોશો અંદરથી બાજુ કેવું હોય? સહેજ ઉપસેલું. લારી હવે એનું કારણ છે, જેથી કરીને દ્રવ્યો જે છે અંદર એનું મિશ્રણ પ્રોપર થઈ શકે. એનું મિશ્રણ જે છે પ્રોપર, હવે આપણે શું કરવાનું છે? અંદર જે પણ સંવર્ધન માધ્યમ છે એને ખાલી આમ પડ્યું નથી રાખવાનું, અંદર બેક્ટેરિયા નાખી દે એટલે પ્રોસેસ આવ્યું નહીં, એ આખું પ્રોપર મિક્સ થવું જોઈએ. કેવું થવું જોઈએ? મિક્સ. આપણે જેમ દહીં વલોવીએ ને બસ એ રીતના જ કરવાનું છે. ઓકે, જેમ આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, જેમ કે ભાઈ દહીં છે, ઓકે, ચાલો આપણે મિક્સર અથવા ગ્રાઇન્ડર જે છે એના વડે એને તોડવામાં આવશે. ઓકે, એટલે જે આપણે દહીં છે એને આપણે તમે સંવર્ધન માધ્યમ માની લો. ઓકે, હવે જે પણ અંદર ધારો કે આપણે કંઈ ખાંડ કે કંઈ મિક્સ કરવી છે પ્રોપર, તો આપણે ખાંડ નાખી અને શું કરશું? પેલા જે ગ્રાઇન્ડર જે છે એનાથી એને મિક્સ કરવામાં આવશે. શું કરવામાં આવશે? એટલે મિક્સર જે છે યુનિફોર્મ થાય. કેવું થાય? યુનિફોર્મ. બરાબર, તો અહીંયા જે તમને સેન્ટરમાં આજે આખું દેખાય છે, અહીંયા એક મોટર છે જે પાવર સપ્લાય માટેને કામ કરે, અને આ જે છે અહીંયા તમે જોશો લખેલું કે ચપટા ફલકવાળું પ્રેરક છે. ચપટા ફલકવાળું શું છે? પ્રેરક. ઓકે, આવી તમને જોશો બ્લેડ જેવી રચનાઓ દેખાય છે. કેવી રચના દેખાય છે? બ્લેડ જેવી. ઓકે, આ એક મેઇન શાફ્ટ હોય એની ઉપર બધી બ્લેડો ગોઠવેલી છે. શું કરેલી છે? બ્લેડ ગોઠવેલી છે. એને પ્રેરક કહેવાય. આને ઇંગ્લિશમાં કહેવાય એજિટેટર. શું કહેવાય? એજિટેટર. ઓકે, હવે જ્યારે મોટર ચાલુ કરો એટલે આર્યો ગોળ ગોળ ફરે. આર્યો આખું શું થાય? આખું ગોળ ગોળ અહીંયા ફરશે. એટલે આખું જે મિશ્રણ જે છે અંદર જે સોલ્યુશન છે સંવર્ધન માધ્યમ છે એને મિક્સ કરશે. શું કરશે? મિક્સ કરવાનું કામ કરશે. તો આ વસ્તુ જે છે એને બરાબરનું અંદરથી હલાવશે એટલે વસ્તુ જે છે એ પ્રોપરલી મિક્સ રહેશે. ઓકે, તો એ એજિટેટરનું કામ. આની પછી અલગ અલગ ડિઝાઇન હોઈ શકે છે. ઓકે, તમે જો અહીંયા એજિટેટર, હવે ઉપરવાળું જે છે એની થોડી ડિઝાઇન અલગ છે. હવે જ્યારે આ બધું મિક્સ થતું હોય એટલે ઉપર શું બને? ફીણ બને. શું બને? ફીણ બને, ફોર્મ છે. અને ઉપરવાળું જે આ પ્રેરક જે છે એજિટેટર છે, ફીણને તોડવા માટેનું છે. શું છે? નહીં તો ફીણથી કદાચ ઉભરો પણ આવી જાય એવું પણ બની શકે છે. ફીણને તોડવા માટેનું છે. ઓકે, પૂરેપૂરું ના ભરી દેવામાં આવે, કારણ કે ધારો કે અહીંયા સુધી માધ્યમ હોય તો કદાચ ફીણ આવે તો છે કે અહીંયા સુધી તમે પૂરેપૂરું ભરદો તો ભાઈ ફીણ થઈને પછી ઓવરફ્લો થવાની શક્યતાઓ છે. ઓકે, જે પ્રોપર મેથડમાં આપણને ખ્યાલ આવે નહીં. ઓકે, એટલું ખ્યાલ આવ્યું. હવે બીજું પણ અમુક અહીંયા
લખેલું છે. દેખો અહીંયા શું લખેલું, સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ. ઓકે, હવે આ જે રિએક્ટર હોય ને એ કઈ રીતે હોય? ધારો કે આ રિએક્ટર છે, આ બાયો રિએક્ટર છે. ઓકે, હવે એની અંદર આપણે સ્ટીમ આપવી હોય, વરાળ આપવી હોય, બરાબર છે, તો એ પણ અહીંયા દાખલ કરી શકાય છે. એનું પોઈન્ટ છે, અહીંયાથી શું આપી શકાય? પોઈન્ટ. ઓકે, એટલે ધારો કે આપણે આનું ટેમ્પરેચર થોડું લઈ જવું છે 60 ડિગ્રી સુધી, તો જે સ્ટીમવાળો તમે પોઈન્ટ ખોલો એટલે આની આજુબાજુ આખી નળી હોય, આજુબાજુ શું હોય? આ રીતના કોઇલિંગ હોય, નળી હોય, રિએક્ટર હોય ને એની આજુબાજુ, અંદર નહીં આજુબાજુ, એટલે જેવી પેલી વરાળ આજુબાજુ ફરે એટલે અંદરનું માધ્યમ ગરમ થાય. શું થાય? અંદરનું માધ્યમ ગરમ થાય. ઓકે, એટલે અમુક જે બધા બેક્ટેરિયા ને બધું જે હોય એક્સ્ટ્રા એ બધા શું થાય? મરી જાય. એટલે સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ છે. એવું છે, આપણે આખી પ્રોસેસ કેવી થવી જોઈએ? જંતુમુક્ત, આપણે જે ઈચ્છિત છે એનો જ ગ્રોથ કરવાનો, બાકી કોઈનો ગ્રોથ કરાવવાનો નથી. ઓકે, તેના માટે વરાળ સ્ટીમ આપવાની પ્રોસીજર પણ અહીંયા હોય છે. ચાલો, પીએચ નિયંત્રણ માટે એસિડ બેઝ. ઓકે, અહીંયા એક પોઈન્ટ આપેલો છે. ચાલો, પીએચ નિયંત્રણ માટે છે, કોના માટે? ઓકે, હવે આપણે વાત કરી કે ભાઈ આખી પ્રોસેસ થતી હોય કે આમાં જે આપણે બેક્ટેરિયા છે એ ધારો કે ફોર એક્ઝામ્પલ 3 અથવા ફોર એક્ઝામ્પલ 5 પીએચએ કામ કરે છે. કેટલી પીએચ છે? 5. હવે ધારો કે અહીંયા જે પીએચનું મીટર લગાવેલું હોય, બરાબર છે, એ ડાયરેક્ટ અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દે કે અત્યારે માધ્યમમાં પીએચ કેટલી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 8 પીએચ બતાવતું હોય તો જે પણ ત્યાં ઓપરેટર હશે એ શું કરશે કે આની પીએચ માટે ધારો કે 5 પીએચ રાખવાની છે. કેટલી? 5 થઈ ગઈ છે 8. ઓકે, આ જે પ્રોબ જે છે પીએચના જે ઇલેક્ટ્રોડ જે છે અહીંયા ઓલરેડી બધું બતાવે છે, તો આપણે શું કરવાનું? એની પીએચ ઘટાડવી પડે. એટલે અહીંયાથી પેલો નાખશે કંઈક એસિડ નાખશે, એસસીએલ નાખશે કે સલ્ફ્યુરિક એસિડ નાખશે, એટલે બેઝિક પીએચ છે એમાંથી એસિડિક થઈ જશે. ઓકે, એટલે એ રીતના મેનેજ થશે. તો આપણને ખ્યાલ તો આવવો જોઈએ ને કે ભાઈ આ પીએચ છે, તેના માટે સેન્સરો અહીંયા લગાવેલા હોય જે ડાયરેક્ટ મોનિટરમાં બતાવી દે. અહીંયા એક સેન્સર કનેક્ટ હોય. ઓકે, ધારો કે કોઈ એક પ્રોસેસ 8 પીએચએ કરવાની હોય, કેટલી પીએચ છે? ને ફોર એક્ઝામ્પલ 5 પીએચ થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ છે? 5. તો એમાં પછી બેઝ નાખવો પડે. શું નાખવું પડે? બેઝ. તમે ખ્યાલ છે, બેઝ નાખો એટલે પીએચ વધે, આલ્કલાઇન થશે. કેવી થશે? એવું બધું એના દ્વારા. ઓકે, એના સિવાય બીજું સેન્સર પણ હોય, ટેમ્પરેચર. અહીંયા થર્મોમીટર હોય એટલે ડાયરેક્ટ ડિસ્પ્લેની અંદર અત્યારે ધારો કે જે પણ ટેમ્પરેચર હોય બતાવે. ધારો કે ફોર એક્ઝામ્પલ 40 ડિગ્રી ટેમ્પરેચરે પ્રોસેસ કરવાની છે, તો અહીંયા બતાવે કે ભાઈ 40 ડિગ્રી છે. જો 40 ડિગ્રી કરતાં વધી ગયું હોય તો પછી એને નિયંત્રણમાં લાવો, તો એ પછી એના સેન્સર દ્વારા આપણને ખ્યાલ. હા, પણ જે તે બેક્ટેરિયા છે એટલે જેટલા ટેમ્પરેચર જેટલું પીએચ છે બધું મેનેજ રાખવું પડે, નહીં તો પ્રોડક્ટ બરાબર બને નહીં, એનો ગ્રોથ પ્રોપર થાય નહીં. ઓકે, ચાલો, હવે અહીંયા નીચે પણ એક સેમ્પલિંગ પોઈન્ટ છે. હવે જ્યારે આખી પ્રોસેસ પતી જાય ને એને આખું મીડિયમને બહાર નીકાળવું હોય તો અહીંયાથી તમે નીકાળી શકો છો, બરાબર છે, એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે ધારો કે ઘણીવાર કોઈ બેક્ટેરિયા જે છે આ જે મીડિયમ છે એને ઓક્સિજનની જરૂર પડે, તો અહીંયા આપણે ઓક્સિજન સપ્લાય પણ કરી શકાય છે. તો અહીંયા આ જે પોઈન્ટ જે છે કે ભાઈ સૂક્ષ્મ જીવરહિત હવા, આને નોર્મલી એરેટર કહેવાય. શું કહેવાય? એરેટર. હવે દેખો, જે પણ હવા દાખલ કરો અંદર, એર, ધારો કે આને ઓક્સિજન જરૂર છે, સતત અમુક ટાઈમે આપણે ઓક્સિજન સપ્લાય કરતા રહેવું પડે, તો અહીંયાથી ઓક્સિજન સપ્લાયનો પણ વાર પડે. પછી એકદમ પ્યોર હવા હોવી જોઈએ, પછી એમાં બીજા બધા માઇક્રોબ્સ હોય તો અંદર જઈને બધું કામ બગાડે. ઓકે, એટલે એ પ્રોપર એ પણ મેનેજ કરવું. તો બધા પોઈન્ટ આપેલા હોય, બરાબર છે, એના પ્રમાણે પ્રોસેસ કરવાની હોય છે. ઓકે, પ્રોપર મિક્સ થઈ જાય તો અહીંયાથી મોટર ચાલુ બંધ પણ કરી શકાય છે. આ જે પ્રેરક છે એજ્યુટેટર, એને મિક્સ કરવાનું કામ કરે છે. ઓકે, તો આ સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે, સિમ્પલ. આ મિશ્રક છે. ઓકે, આ થોડું અલગ છે પહેલાં કરતાં,
આ સ્પર્જ સ્ટીરેટેડ ટેન્ક બાયો રિએક્ટર છે, એની અંદર ઓક્સિજનના બબલ્સ થાય. શું થાય? હવા જે છે એના બબલ્સ. ઓકે, આની અંદર એવું જ છે. દેખો આ અહીંયા સુધી બધું માધ્યમ છે, આ જે છે આ બીજું કશું નથી, આ રહ્યું એજિટેટર જ છે. શું છે? એજિટેટર. ઓકે, આ રહ્યું બધું પ્રેરક છે. શું છે? પ્રેરક. ઓકે, હવે અહીંયા તમે જુઓ છો આ ઓક્સિજન સપ્લાય માટે છે. કોના માટે છે? ઓક્સિજન સપ્લાય. એટલે અહીંયા શું થાય છે કે જે બબલ્સ બને છે, શું બને છે? ઓક્સિજન સપ્લાય થાય, બરાબર. અહીંયા બધા પોર હોય, એમાંથી હવા જે છે પોર, એટલે આખા બબલ્સ જે છે આખા માધ્યમમાં, અને એ બબલ્સ બને એના કારણે શું થાય? અંદરનું જે બધું મીડિયમ જે છે પ્રોપર મિક્સિંગ રહે. કેવું રહે? અને દરેક જગ્યાએ ઓક્સિજન સપ્લાય થાય છે. ઓકે, હવે જ્યારે બબલ્સ બધા ક્રિએટ થાય એટલે ઓક્સિજન સ્થળાંતરણ માટે વધુ સપાટી ક્ષેત્ર બને, બરાબર. એના કારણે અહીંયા જોઈ શકે ઓક્સિજનના ડિફ્યુઝન માટે વધુ સપાટી ક્ષેત્ર તૈયાર થાય છે. અને જે આ ગેસ ઉપર બને છે ગેસ સરોવણ કહેવાય. શું કહેવાય? ગેસ સરોવણ. ઓકે, એટલે પેલા આમાં નામાં શું ફરક છે? ખાલી પેલું જે ઓક્સિજન સ્પર્જ સ્ટીયરેટેડ બાયોરિએક્ટર, સ્ટીયરેટેડ તો છે, મિશ્રક તો છે જ, પણ એમાં થોડા સ્પર્જ જે છે એર સપ્લિમેન્ટનું થોડું અલગથી પ્રોસેસ આની અંદર થાય છે. ઓકે, તો મોટાભાગની પ્રોસેસની અંદર સ્ટીયરેટ ટેન્ક રિએક્ટર વપરાતા હોય છે. આ સિમ્પલ છે નાર્યુઆ સ્પર્જ. ઓકે, ફરક કેટલો? ખાલી ઓક્સિજનના બબલ્સ આની અંદર ક્રિએટ થાય છે. તો દેખો હવે આપણે કે આની અંદર કે આપણે વાત કરી કે મિશ્રક ટેન્ક જે છે કેવું છે? નળાકાર છે. મિશ્રક ટેન્ક કેવું છે? નળાકાર છે. એ તળિયેથી કેવું હોય? વળેલું હોય. એટલે અંદરના જે દ્રવ્યો જે છે એના મિશ્રણમાં શું રહે? સહાયતા રહે. અંદરના જે દ્રવ્યો છે એનું મિક્સિંગ પ્રોપર. ઓકે, મિશ્રક જે છે એનાથી ઓટુ ઓક્સિજન ની પ્રોવાઇડેબિલિટી એટલે ઓટુ ઉપલબ્ધતા, બરાબર છે, અને મિશ્રણનું કામ કરશે. મિશ્રકથી શું થાય? પ્રોપર ઓટુ બધી જગ્યાએ સપ્લાય. નકે દેખો તમે અહીંયાથી એર સપ્લાય કરો અને આ બધું ધારો કે અહીંયા મિક્સિંગ કશું થતું નથી તો પ્રોપર ઓક્સિજન બધે સપ્લાય થશે નહીં. તો જે મિશ્રક છે એનાથી શું થાય? પ્રોપર બધી જગ્યાએ ઓક્સિજન સપ્લાય થશે. તો કન્ટિન્યુઅસ કે હવાના પરપોટાની અંદર દાખલ કરવાની જરૂર છે નહીં. ધારો કે જેને ઓક્સિજન જરૂર છે અમુક ટાઈમે હવાના પરપોટા જે છે આની અંદર દાખલ કરવામાં આવશે, બાયો રિએક્ટરમાં મોકલવામાં. ધારો કે અત્યારે મોકલ્યા તો થોડી વાર પછી ફરી મોકલવામાં આવશે. હવે દેખો આની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ છે. ઓકે, તો એની અંદર એક છે આંદોલક તંત્ર. શું છે? ચાલો, આ રહ્યું આંદોલક તંત્ર છે. આ શું છે? આંદોલક તંત્ર. ઓકે, આ પહેલું. બીજું છે ઓક્સિજન વિતરણ તંત્ર, આ રહ્યું આ બીજા નંબરનું છે. ઓટુ વિતરણ તંત્ર છે એ એની અંદર જોવા મળે. ઓકે, બીજું એક તંત્ર છે ફીણ નિયંત્રક તંત્ર. ચલો, આ રહ્યું ફીણ નિયંત્રક તંત્ર અહીંયા જોવા મળે છે. ઓકે, પછી તાપમાન અને પીએચ નિયંત્રક તંત્ર. દેખો આ તાપમાન માટેના ઇલેક્ટ્રોડ છે, આ પીએચ માટેના નિયંત્રક તંત્ર છે, બરાબર, જે બધું બતાવે છે. ઓકે, અને છેલ્લું એક જે અહીંયા આપેલું નથી, પ્રતિચયન પ્રધાર. કયું છે? પ્રતિચયન પ્રધાર. સેમ્પલિંગ પોઈન્ટ કહેવાય એને. શું કહેવાય?
સેમ્પલિંગ પોઈન્ટ, પ્રતિચયન પ્રધાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર નીટની અંદર પણ આ વસ્તુ પૂછાયેલું છે. ચલો હવે ધારો કે આ પ્રતિચયન પ્રધાન એટલે આ સેમ્પલિંગ પોઈન્ટ છે. શું છે? સેમ્પલિંગ પોઈન્ટ. ધારો કે આપણે પ્રોસેસ ચાલુ છે અંદર અને આપણે થોડોક સેમ્પલ અંદરથી લેવું છે તો શું આ ઉપરથી કશું સેમ્પલ લેવામાં આવશે? ના. અહીંયા સેમ્પલિંગ પોઈન્ટ હોય તો ડ્યુરિંગ ધ પ્રોસેસ આપણે વચ્ચે વચ્ચે અંદરથી આપણે સેમ્પલ લઈ શકીએ છીએ. તો એને કહેવાય પ્રતિચયન પ્રધાર સેમ્પલિંગ પોઈન્ટ. શું કહેવામાં આવે? સેમ્પલિંગ પોઈન્ટ. ઓકે, એટલે આનું શું થશે કે ભાઈ સમયાંતરે જે પણ આ સંવર્ધન માધ્યમ જે છે, ઓકે, સંવર્ધન માધ્યમ જે છે એની થોડી માત્રા આપણે બહાર નીકાળી શકાય છે. તો તમને પરીક્ષા પૂછાય કે સમયાંતરે સંવર્ધન માધ્યમમાંથી થોડી માત્રા કયા પોઈન્ટ દ્વારા નીકાળી? પ્રતિચયન પ્રધાર સેમ્પલિંગ પોઈન્ટ દ્વારા નીકાળી શકાય છે. ઓકે, ચાલો આટલી વસ્તુ ખ્યાલ આવી. તો બાયોરિએક્ટર જૈવ ભઠ્ઠી વિશે છે. હવે આપણે છેલ્લું સ્ટેપ જે બાકી છે અનુપ્રવાહિત સંસાધન એના વિશે જોઈએ કે એની અંદર શું હોય છે. હવે આપણે જોઈએ અનુપ્રવાહિત સંસાધન. RDNA ટેકનોલોજી છે એનું છેલ્લો પોઈન્ટ અને આ ચેપ્ટરનો પણ છેલ્લો પોઈન્ટ. ઓકે, આપણે જે નિપજ બનાવવાની પ્રક્રિયાનું સ્ટેપ અહીંયા પૂરું થાય છે અને હવે છેલ્લું સ્ટેપ છે એને કહેવાય અનુપ્રવાહિત સંસાધન. ઇંગ્લિશમાં કહેવાય ને ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ. અને શું કહેવામાં આવે? ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ, અનુપ્રવાહિત સંસાધન. ઓકે, નિપજ તો બની ગઈ બરાબર, પહેલાંની અંદર નિપજ બની ગઈ. હવે આમાંથી નિપજને અલગ કરવાની પદ્ધતિ, અલગ કરી અને એને શુદ્ધ કરવાની પદ્ધતિને કહેવાય અનુપ્રવાહિત સંસાધન. શું કહેવાય? અનુપ્રવાહિત સંસાધન. ઓકે, કે આપણે જે જૈવ સંશ્લેષિત તબક્કો પૂરો થાય, કયો તબક્કો પૂરો થયો બાદ? જૈવ સંશ્લેષિત એટલે જે આખું બાયોલોજીકલી જે આખી પ્રોડક્ટ બને એ આખું આગળનું સ્ટેપ એટલે જૈવ સંશ્લેષિત તબક્કો. એ પૂરો થઈ ગયો, નિપજ બની ગયું, ત્યારબાદ આપણે હવે શું કરવાનું છે કે નિપજ માટેની આખી એક શૃંખલામય પ્રક્રિયા કરવામાં આવે, સિરીજ ઓફ સ્ટેપની આખી પ્રોસેસ કરવામાં આવે બરાબર, કે જેની અંદર જે પણ નિપજ જે છે એનું અલગીકરણ કરવામાં આવે અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે, સેપરેશન અને પ્યુરિફિકેશન, એ પ્રક્રિયાને કહેવામાં આવે અનુપ્રવાહિત સંસાધન. શું કહેવામાં આવે? આની ઉપરની જે બધા સ્ટેપ હતા એને અપસ્ટ્રીમ પ્રોસિજર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડાઉનસ્ટ્રીમ પ્રોસિજર. કોને કહેવામાં આવે? નિપજ મેળવવાની, નિપજ જે બની ગઈ છે એને અલગ કરવાની, પ્યોર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? અનુપ્રવાહિત સંસાધન. એકદમ ઇઝી વસ્તુ છે, એની ડેફિનેશન તમારે આટલી યાદ રાખ. ઓકે, હવે જ્યારે આપણે નિપજ બનાવતા હોઈએ એટલે એને ફરી રક્ષકોથી એને પરીક્ષિત રાખવું પડે. કેવું કરવું પડે? એને પરીક્ષિત રાખવું. તો એને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત રાખવું પડે. હવે જ્યારે પ્રોડક્ટ અલગ કરતા હોય તો એની અંદર કોઈ ઇન્ફેક્શન ના લાગી જવું જોઈએ, બીજું કંઈ પણ પ્રોડક્ટ જે છે પ્યોર ફોર્મમાં આપણે મેળવવી પડે
બરાબર, તે બધું ડાઉન સ્ટ્રીમની અંદર ધ્યાનમાં રાખવું પડે. ઓકે, હવે નોર્મલી અનુપ્રવાહી સંસાધનની અંદર જે પણ જ્યારે ઔષધો બનાવવાની હોય, કોઈ પણ ડ્રગ જે છે એ બનાવવાની પ્રક્રિયા થતી હોય, બરાબર, એટલે એની અંદર ચિકિત્સકીય પરીક્ષણ કરવામાં આવે. કેવું આવે? ચિકિત્સકીય પરીક્ષણ. એની અંદર જે પણ નિપજો જે છે એનું ચુસ્તપણે એની ગુણવત્તા ચેક કરવામાં આવે, પ્રોપર એની ક્વોલિટી છે કે નહીં એ તો ખાસ ચેક કરવામાં આવે. તેની ગુણવત્તા જે છે ચુસ્તપણે એની ચકાસણી કરે. જ્યારે કોઈ પણ ડ્રગ બનતી હોય, બરાબર, ડ્રગ તો એકદમ કેવી પ્યોર ફોર્મમાં હોવી જોઈએ, એની અંદર બીજા પછી દ્રવ્યો ભેળસેળ હોય તો એ ચાલે નહીં. તો ખાસ કરીને આ બાબતની, આમ તો જનરલી કોઈ પણ પ્રોડક્ટ હોય એનું ધ્યાન રાખવું પડે, પણ જે આ અલગીકરણ બાદ શુદ્ધિકરણ થઈ અને એનું ટેસ્ટિંગ પ્રોપર થાય. ઓકે, તો એની અંદર જે પણ પ્રક્રિયા છે એની ગુણવત્તા નિયંત્રણ જે છે એ પ્રત્યેક નિપજ જે છે એની અલગ અલગ હોય. કેવી હોય? અલગ અલગ, બરાબર. કોઈ પણ નિપજો અલગ અલગ હોય, બરાબર, તો એની જે અલગ કરવાની પદ્ધતિ અને શુદ્ધિકરણ પદ્ધતિ બધાની અલગ અલગ હોય, એની ટેસ્ટિંગ પદ્ધતિ બધામાં કેવી હોય? અલગ અલગ હોય. ઓકે, તો પ્રત્યેક નિપજની આખી પ્રોસેસ પણ બધા માટે કેવી હોય? અલગ અલગ, કોઈના માટે એક જેવી હોય. ટૂંકમાં તમારે આની અંદર શું ધ્યાન રાખવાનું? જે પણ નિપજ બને છે એને અલગ કરવાની અને એને શુદ્ધ કરવાની પ્રક્રિયાને કહેવાય અનુપ્રવાહી સંસાધન. જે પ્રોડક્ટ બને છે એનું પ્રોપર ટેસ્ટિંગ થાય, એની ક્વોલિટી ચેક થાય, પછી જ એ માર્કેટમાં અવેલેબલ બને. નહીંતર એ અવેલેબલ બને, બધી રીતે એ પાસ થાય ત્યારે જ એ નિપજ બને. જેમ કે આપણે જે એન્ઝાઇમ બનાવે તો એની ક્વોલિટી ચેક થાય, ઓકે, પછી જ એ બનશે. તો આ બધું આવે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસીસની અંદર. અહીંયા આપણે આ ચેપ્ટર જે છે પૂરું થાય છે. ઓકે, તો આ બાયોટેકનોલોજી જે છે એની અંદર આ જે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જે લાસ્ટ સ્ટેપ જે છે આની અંદરથી પણ નીટની અંદર આ પ્રશ્ન પૂછાય કે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ કોને કહેવામાં આવે છે. ઓકે, કે જેમાં અલગીકરણ અને શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. બાકીના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે એની શરૂઆત કરીશું. થેન્ક યુ.